केशोदमां सरकारी गर्ल्स स्कूल तारीख 2/1/1960 कार्यरत थई छे। तेमां केशोद तालुकाना तमाम गामडाओमांथी तमाम ज्ञातिनी दीकरीओ भणवा माटे आवती, परंतु आ बिल्डिंग 60 वर्ष जूनी बिल्डिंग होवाથી बिल्डिंग बंद करવામાં આવતા હાલ કેશોદનું આ બિલ્ડિંગ તારીખ 23/7/2019 થી આ બિલ્ડિંગ બંધ છે। પહેલા અને બંધ થયા પછી ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી સુધી રજૂઆતો કરાઈ, પરંતુ આજ સુધી કોઈ અમલવારી થઈ ન હોય ત્યારે કેશોદના એક ભાજપના આગેવાન અને કેળવણીકાર દ્વારા અંદાજિત 2 કરોડ જેવા ખર્ચથી નવી બિલ્ડિંગ બાંધકામના એસ્ટિમેન્ટ અને નકશાઓ સાથે કેશોદ ધારાસભ્ય અને હાલ રાજ્યના પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ દ્વારા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સુધી આ વાત પહોંચાડવામાં આવી। એ સિવાય પણ ઘણા લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવ્યા છે। ત્યારે કેશોદમાં ફક્ત દીકરીઓ માટે એક જ સ્કૂલ હતી, દીકરીઓને શિક્ષણ મળતું જે હાલ બંધ થઈ ગયું છે। હાલ કોરોના કાળ બાદ પ્રાઇવેટ શિક્ષણનો રાફડો ફાટ્યો હોય ત્યારે આવા સમયે સામાન્ય વર્ગના લોકોને શિક્ષણ બાબતે ક્યાં જવાનું? ભારત સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવોનું સૂત્ર અને કન્યા કેળવણીને મહત્વ આપવા માટે બણગા ફૂંકતા સરકારના પ્રતિનિધિઓ દ્વારા આવતા કેમ ધ્યાને લેવામાં આવતી નથી, એ પણ એક ચર્ચાનો વિષય છે। હાલમાં ચાલતી પ્રાઇવેટ શૈક્ષણિક સંસ્થાઓ ફક્ત લક્ષ્મીનારાયણ દેવના દર્શનથી જ શિક્ષણ આપી રહી છે। તમામ બાળકોની ભણવા માટે ક્ષમતા ના પણ હોઈ શકે તે માટે વહેલીમાં વહેલી તકે આ સરકારી ગર્લ્સ સ્કૂલની બિલ્ડિંગની મંજૂરીઓ આપી ટેન્ડરિંગ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। હું બીજલભાઈ સુંદરવા, સામાજિક કાર્યકર અને કેળવણીકાર તેમજ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન, છેલ્લા 2 વર્ષથી કેશોદ શહેરની અંદર સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ છે એની બિલ્ડિંગ જર્જરિત થતાં અત્યારે દીકરીઓ ગોદાવરી કન્યાશાળાની અંદર અને કન્યા સરકારી ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરે છે। બિલ્ડિંગ ન હોવાને કારણે આજે ત્યાં કન્યાઓને શિક્ષણ મળતું નથી। આ અંગે મારી છેલ્લા 2 વર્ષની રજૂઆત હતી અને જેને કારણે સરકારશ્રીમાં તેના એસ્ટિમેટ નકશા 2 કરોડના રકમ ઉપરના મોકલી આપવામાં આવેલ છે। છેલ્લે માનનીય અમારા મંત્રી શ્રી દેવાભાઈ માલમ સાહેબને મેં લેખિત સ્વરૂપમાં વિનંતી કરતા ત્રેઓશ્રીએ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને આ કેશોદ શહેરની કન્યાઓને જે ભારત ગુજરાત સરકાર નહીં ભાજપ પાર્ટીનો એક ધ્યેય છે કે બેટી બચાવો અને બેટી પઢાવો, એ સૂત્રને સાર્થક કરવા માટે કન્યા કેળવણી ઉત્કર્ષ અન્વયે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ તેમજ ગુજરાત સરકાર તાત્કાલિક અસરથી ટેન્ડર બહાર પાડી અને વહેલામાં વહેલું આ કામગીરી શરૂ થાય એવી લોક માંગણી અને મારો બુલંદ અવાજ છે। તો મારી સરકારશ્રીને વિનંતી છે કે આ બિલ્ડિંગનું કામ સત્વરે પૂર્ણ થાય, પૂર્ણ કરવા માટે ટેન્ડર બહાર પાડે અને કામગીરી હાથ લે એવી મારી નમ્ર વિનંતી છે। વંદે માતરમ, જય જય ભારત, જય હિન્દ। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ।